हेलो फ्रेंड्स, मुद्रिकास कूक में स्वागत छे तमारू। आजे हूँ तमारी साथे शेर करीश तल अने बेसन थी बनेली गजक। शियाळा में गजक खावी वधारे पसंद आवे छे। तल अने गोळनी आ गजक शरीर माटे फायदाकारक छे। आ गजक इम्युनिटी पण वधारे छे अने नाना मोटा सौने पसंद आवशे। तो आ तल अने गोळनी हेल्थी गजक केवी रीते बनावी ते जोईए। तलनी गजक बनावा माटे मैं अहीं एक कप तल लीधा छे। आ रीतना वजन में 125 ग्राम छे। तो तल ने अपने शेकी लईशुं मीडियम फ्लेम पर। आ रीते मीडियम फ्लेम पर शेकी लईशुं। तल ने वधारे नथी शेकवाना, 2-3 मिनिट माटे ज शेकवाना छे। ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે, તલ શેકાઈ પણ ગયા છે, હવે કાઢી લઈશું। હવે 1/4 કપ ઘી લઈશું। ઘી આપણે વધારે નથી લેવાનું। 1/4 કપ ઘીમાં આપણે 1 કપ બેસનને શેકી લઈશું। હવે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું આપણે। બેસન શેકવામાં આપણે ઘીનો ઉપયોગ વધારે નથી કર્યો એટલે આ રીતના ગઠ્ઠા થઈ જશે, પણ આ રીતે ભાંગી નાખવાના છે આપણે। બેસનને પણ આપણે વધારે નથી શેકવાનો, થોડો કલર ચેન્જ થાય અને સ્મેલ આવે એટલે બેસન શેકાઈ જાય છે। બેસનમાંથી સ્મેલ આવવા માંડી છે અને શેકાઈ ગયો છે, તો એને પણ કાઢી લઈશું। હવે તલને આપણે શેકીને રાખેલા હતા એને પીસી લઈશું। તો આપણે બધા તલ નથી પીસવાના, થોડા રહેવા દઈશું આખા જ। હવે આ તલને પીસી લઈશું અધ કચરા અને આને થોડા આખા રાખીશું આપણે। તલ આ રીતના પીસી લીધા છે। હવે આપણે જે આખા તલ રાખેલા છે એની સાથે જ આને મિક્સ કરી દઈશું। હવે આપણે પાયો લઈશું। તો સૌથી પહેલાં આપણે બટર પેપર પર ઘી લગાવી દઈશું। હવે પાયો લેવા માટે મેં અહીંયા 200 ગ્રામ ગોળ લીધો છે, 1 કપ। એમાં 1 ચમચી જેટલું ઘી એડ કરીશું અને 1 ચમચી જેટલું પાણી એડ કરીશું। ગોળને આ રીતે હલાવીશું એટલે આ ગોળ છે એમ એકદમ પીગળી જાય। આ રીતે ગોળને હલાવતા રહીશું। પાયો તૈયાર થઈ ગયો છે કે નહીં જોવા માટે આપણે એક વાટકીમાં થોડું પાણી લઈશું, એની અંદર થોડો ગોળ એડ કરીશું। હજી પાયો બરાબર આવ્યો નથી કેમ કે ગોળ છે એ ફેલાય છે વાટકીમાં, તો હજી થોડી વાર આપણે પાયો આવવા દઈશું। ફરીથી ચેક કરી લઈશું, વાટકીની અંદર થોડો ગોળ એડ કરીશું। આ ગોળ આપણે કાઢીને જોઈ લઈશું। આ રીતના ટુકડા થઈ જાય છે, તો પાયો તૈયાર થઈ ગયો છે। હવે આપણે તલનો ભૂકો અને બેસન જે છે એને એડ કરીશું આમાં। હવે આપણે આ પ્રોસેસ ફટાફટ કરવાની છે। બેસન એડ કરીશું, હવે આ બધું મિક્સ કરી લઈશું। મિક્સ થઈ જાય એટલે ફટાફટ પાથરી દેવાનું છે, આપણે ઘી લગાવીને જ રાખેલું છે બટર પેપર ઉપર। બધું મિક્સ થઈ ગયું છે,
બટર પેપર પર પાથરી દઈશું. બટર પેપર પર આપણે ઘી લગાવીને તૈયાર જ રાખેલું છે, એના પર પાથરી દઈશું. ગરમ છે ત્યાં જ આપણે આ રીતે પાથરીને વણી લેવાનું છે. વેલણ પર ઘી લગાવીને વણી લઈશું આ રીતે, એકદમ પતલું લેયર બનાવી લઈશું. એકદમ સરસ પથરાઈ ગયું છે. હવે ગરમ છે ત્યાં જ આપણે કાપા પાડી લઈશું. સજાવી લઈશું ઉપરથી, તો થોડા તલ અને બદામની કતરંજથી આ રીતે સજાવી લઈશું. હવે વણી લઈશું. હવે આપણે થોડી વાર ઠરવા દઈશું અને પછી આમાંથી પીસ અલગ પાડીશું. ઠંડુ પડી ગયું છે તો પીસ કાઢી લઈશું. આ રીતે એકદમ સરસ પીસ બની ગયા છે. તો બનીને તૈયાર છે શિયાળામાં ખવાય એવી તલ અને ગોળની હેલ્થી ગજબ. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને બેલ આઇકોન જરૂરથી દબાવજો જેથી અમારી નવી રેસીપી સૌથી પહેલાં તમને મળે.